અને અમદાવાદના શેલામાં આજે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો ત્યારે અધિકારી શું કહી રહ્યા છે સાંભળીએ. અને અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો, 4 કલાક વરસાદ વરસ્યો અને અનેક એવી જગ્યાઓ છે કે જે તળાવમાં તબદીલ થઈ ગઈ હતી. તળાવમાં વરસતાઓ પર પાણી ભરાઈ ગયા હતા, નદીઓ વહેતી થઈ હતી. પરંતુ સૌથી ચોંકાવનારી તસવીર અમદાવાદના શેલા વિસ્તારમાંથી સામે આવી. કામગીરી અત્યારે કરી રહ્યા છીએ, એ જે કામ પૂરું થયું છે એ સહિત આ સહિતનું છે. આજે જે મેક્સિમમ વરસાદના કારણે અને વધીને ત્યાં એ સહિત તૂટેલા છે, એ કામગીરી યુદ્ધના ધોરણે અત્યારે રાતોરાત એકચ્યુઅલી ક્લિયર કરવામાં આવશે અને મોટરબલ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે પૂરું નીકળશે ત્યારે પેચવર્ક પણ પૂરું કરવામાં આવશે. એટલે આ સિવાયને પાકી કયા એરિયામાં પણ સેટલમેન્ટ થાય છે એને પણ સર્વે કરવામાં આવશે અને ઉપરનું પ્રિકોશન માટેની કામગીરી કરવામાં આવશે. એન્ડ સિટી વિસ્તારમાં બધા જાણીએ છીએ એકચ્યુઅલી કંઈકના કંઈક બાબતે પાણી ભરાયા હોય અને પાણી તમે જાણો છો બધી એરિયામાં કામગીરી થઈ જાય તો પાણી અબ્ઝર્વ કરવા માટેનું જમીનમાં જગ્યા ના હોય એ સંજોગમાં તમામ સોસાયટીનું પાણી રસ્તામાં આવતા હોય છે. જે રસ્તામાં હોય જે લાઇનો છે એ લાઇનમાં ડ્રેનેજ પણ હોય, ત્યારે સીવેજ વોટર પણ આવતા હોય અને સ્ટોર્મ વોટરનું પાણી પણ જતા હોય. એટલે કદાચ 15-20 મિનિટ અને 1/2 કલાક 1 કલાકની અંદર આ મુદ્દાઓ હોય છે. અત્યારે મેં મોટાભાગને ચેક કરી છે અને જ્યારે વોટર લોગિંગનો ઇશ્યુ નથી, તેમ છતાં તમારા જેવા ઇનપુટ છે અમે ધ્યાનમાં રાખીને ક્લિયર કરવા માટે પૂછ્યું. સાહેબ, આપે કહ્યું એમ કે પાણી ઓબ્ઝર્વ કરવા માટે શહેરમાં હવે જગ્યા બહુ ઓછી બચી છે, તો શા માટે આટલી ફૂટપાથ આડેધડ રીતે ઊભી કરી દેવામાં આવી છે? ફૂટપાથ નથી, મેં તો એન્ટાયર સિટીની વાત કરું છું. સિટીમાં રોડ રસ્તાનો બાબતે 15-20% જમીન છે અને બીજા ગાર્ડન છે, અન્ય વિસ્તારો છે. એ સિવાયનું પ્રાઇવેટ સોસાયટીમાં પણ અંદર ફૂટપાથ બાકી બધા નાખવામાં આવે છે, ત્યાં પણ વોટર કન્ઝર્વેશનનું સ્ટ્રક્ચર. આ વખતે અમે મોટી સ્કેલમાં પ્રાઇવેટમાં પણ પર્ક્યુલેશન વેલ્સ એન્ડ કંપાતી કુવા 50-1 તલાવ ઇન્ટરકનેક્શન એ બધામાં સારા રિઝલ્ટ મળ્યા છે. હું તમને ડોક્યુમેન્ટેશન તો સાહેબ કહી રહ્યા છે કે હવે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે, પણ જો પહેલા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ જ ન સર્જાય હોત. એ તો સારું છે કે કોઈ વ્યક્તિનો જીવ નથી ગયો. જો જીવ ગયો હોત તો કોણ જવાબદારી લેત એ સવાલ.